इंग्लिश यूनिट 5 प्लेइंग विथ फायर एटले के आग साथे रमत। आ त्रीजो भाग छे। छेला भाग में आपणे जोयुं तुं के फटाकड़ामां जे विविध रंगों उत्पन्न थाय छे ते बे प्रक्रियाने आधारे थाय छे। एक छे ल्यूमिनसन्स अने बीजी छे इनकेन्डेन्सन्ट। हवे आमांथी एक प्रोसेस आपणे जोवानी छे इनकेन्डेन्सन्ट। आ इनकेन्डेन्सन्ट लाइट कई रीते प्रोड्यूस थाय छे તે આજે આપણે જોઈશું। તો ચાલો શરૂ કરીએ યુનિટ 5 પ્લેઇંગ વિથ ફાયર। અહીં આપેલું છે કે ઇન્કેન્ડેન્સન્ટ લાઇટ ઇઝ પ્રોડ્યુસ્ડ વેન અ સબસ્ટન્સ ઇઝ હીટેડ સો મચ ધેટ ઇટ બિગિન્સ ટુ ગ્લો। એટલે કે ઇન્કેન્ડેન્સન્ટ એ પ્રોસેસનું નામ છે, લાઇટ એટલે પ્રકાશ। ઇન્કેન્ડેન્સન્ટ પ્રકાશ ઇઝ પ્રોડ્યુસ ઉત્પન્ન થાય છે વેન અ સબસ્ટન્સ જ્યારે પદાર્થને ઇઝ હીટેડ ઉષ્મા આપવામાં આવે છે સો મચ ખૂબ જ ધેટ કે ઇટ બિગિન્સ એ શરૂ કરે છે શરૂ થાય છે ટુ ગ્લો ચમકવાનું। ઇન્કેન્ડેન્સન્ટ લાઇટ ત્યારે ઉત્પન્ન થાય છે જ્યારે કોઈપણ પદાર્થને ખૂબ જ ગરમ કરવામાં આવે છે કે જેથી તે ચમકવા લાગે છે। હીટ કોઝિસ ધ સબસ્ટન્સ ટુ બિકમ હોટ એન્ડ ગ્લો। ઉષ્મા છે તે પદાર્થને ગરમ કરે છે અને ચમકાવે છે। કઈ રીતે ચમકાવે છે અથવા તો કયા રંગથી ચમકાવે છે? તો કે ઇનિશિયલી એમિટિંગ, શરૂઆતમાં તે બહાર ફેંકે છે ઇન્ફ્રારેડ કલર, ત્યારબાદ વધારે ગરમ કરવામાં આવે તો રેડ, ત્યારબાદ ઓરેન્જ, ત્યારબાદ યલો અને આખરે વ્હાઇટ લાઇટ। એઝ ઇટ બિકમ્સ ઇન્ક્રીઝિંગલી હોટર, એટલે કે જ્યારે તેને વધારે ગરમ કરવામાં આવે છે ત્યારે ઇન્ક્રીઝિંગલી એટલે કે વધારે હોટર એટલે કે ગરમ। આખા સેન્ટેન્સનો અર્થ આપણે કરીએ તો કે ગરમી પદાર્થને ગરમ કરે છે અને ચમકાવે છે, જે શરૂઆતમાં ઇન્ફ્રારેડ રંગ ફેંકે છે અને ત્યારબાદ તેને જેમ જેમ ગરમ કરવામાં આવે છે તેમ તેમ તે અનુક્રમે લાલ, નારંગી, પીળો અને સફેદ રંગ ફેંકે છે। વેન ધ ટેમ્પરેચર ઓફ અ ફાયર વર્ક ઇઝ કંટ્રોલ્ડ, વેન એટલે જ્યારે, ટેમ્પરેચર એટલે તાપમાન, ઓફ અ ફાયર વર્ક એટલે કે ફટાકડાનું, ઇઝ કંટ્રોલ્ડ એટલે કે નિયંત્રિત કરવામાં આવે, ધ ગ્લો એટલે કે પ્રકાશ અથવા તો ચળકાટ ઓફ ઇટ્સ મેટાલિક સબસ્ટન્સ એટલે કે તેના મેટાલિક કણોનું, કેન બી મેન્યુપ્યુલેટેડ એટલે કે તેને યોગ્ય અથવા ઇચ્છિત, ટુ બી ડિઝાઇર્ડ કલર એટલે કે ઇચ્છિત રંગનું, એટ અ પ્રોપર ટાઈમ એટલે કે યોગ્ય સમયે। આખા સેન્ટેન્સનો અર્થ કરીએ તો જ્યારે અગ્નિના તાપમાનને નિયંત્રિત કરવામાં આવે છે ત્યારે તેના ધાતુ પદાર્થોની ચળકાટ યોગ્ય સમયે ઇચ્છિત રંગ ઉત્પન્ન કરી શકે છે। એટલે ઇન્કેન્ડેન્સન્ટ લાઇટ છે તે કઈ રીતે ઉત્પન્ન થાય એ આપણે સામાન્ય રીતે સમજીએ તો ગન પાવડર જે હોય છે ફટાકડાની અંદર, તેની સાથે એલ્યુમિનિયમનો ભૂકો એટલે કે એના થોડા કણો ઉમેરવામાં આવે છે। હવે જ્યારે ગન પાવડર સળગે છે તો એ માત્ર સળગવાનું કામ કરે છે, સાથે જે એલ્યુમિનિયમના કણો હોય છે તે ગન પાવડર ખૂબ જ તાપમાને સળગે ત્યારે સાથે સાથે એલ્યુમિનિયમના કણો જે છે તે સળગે છે। હવે આ એલ્યુમિનિયમ એવી ધાતુ છે કે જે ઉચ્ચ તાપમાને સળગે, ઉચ્ચ તાપમાને સળગે એટલે જો તેને ખૂબ જ તાપમાન આપવામાં આવે તો તે લાલ રંગથી સળગે, તેનાથી થોડુંક વધારે તાપમાન આપવામાં આવે તો તે ઓરેન્જ એટલે કે કેસરી રંગથી સળગે, એનાથી પણ વધારે જો એને તાપમાન આપવામાં આવે તો તે પીળા રંગથી સળગે, એનાથી પણ વધારે તાપમાન આપવામાં આવે તો તે સફેદ રંગથી સળગે। એટલે કે આપણે જે ફટાકડાઓ જોયા છે તેમાં અલગ અલગ રંગો છે તે એ એલ્યુમિનિયમ ધાતુ કેટલું તાપમાન એને આપવામાં આવે તેના ઉપર એ કયા કલરથી સળગે તે નક્કી કરે છે। આગળ જોઈએ, ધ પ્રિન્સિપલ બિહાઇન્ડ એની ફાયરવર્ક ઇઝ ધેટ, એટલે કે કોઈપણ ફટાકડા છે તેની પાછળનો સિદ્ધાંત એ છે કે વેન હીટ ઇઝ એપ્લાઇડ ટુ ફ્યુલ, એટલે કે જ્યારે હીટ એટલે કે ઉષ્મા
એપ્લાઇડ એટલે આપવામાં આવે છે ટુ ફ્યુલ એટલે કે ઈંધણને. ઈંધણ તરીકે કોણ છે આપણા પાસે? તો કે ધ ગન પાવડર અથવા તો બ્લેક પાવડર. ઇટ બર્ન્સ યુઝિંગ ઓક્સિજન, તે ઓક્સિજનનો ઉપયોગ કરીને સળગે છે. બર્ન એટલે સળગવું, યુઝિંગ એટલે ઉપયોગ કરીને, ઓક્સિજન એટલે ઓક્સિજન. જ્યારે બ્લેક પાવડરને ઉષ્મા આપવામાં આવે છે ત્યારે તે ઓક્સિજનનો ઉપયોગ કરીને સળગે છે. હાવેવર, બીકોઝ ધ ફ્યુલ ઇઝ પેક્ડ ટાઇટલી, જો કે ફ્યુલ છે તેને ચુસ્તપણે બંધ કરવામાં આવેલું હોય છે, ટુ કીપ ધ હીટ ઇન એટલે કે ઉષ્માને અંદર જ રાખવા માટે, ધ બર્નિંગ ટેક પ્લેસ ઓલ ઓફ સડન એટલે કે બર્નિંગ છે તે ક્યારે શરૂ થાય છે? તો કે અચાનક. બર્નિંગ એટલે સળગવાનું. ઉષ્માને જો અંદર જ રાખવામાં આવે ચુસ્તપણે ટાઇટ કરીને તો સળગવાનું છે તે અચાનક શરૂ થાય છે. એનાથી શું થાય? તો કે ઇટ કોઝિસ ધ કેરેક્ટરિસ્ટિક લાઉડ નોઇઝ, એના દ્વારા ધડાકા સાથે તે સળગે છે. કેરેક્ટરિસ્ટિક એટલે લાક્ષણિકતા, બરાબર. તો એ રીતે એને ચુસ્તપણે બંધ કરવામાં આવે તો તે ધડાકા સાથે સળગવાની લાક્ષણિકતા ધરાવે છે. ધ એકચ્યુઅલ મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ ઓફ ફાયર વર્ક ઇઝ સિમ્પલ. એકચ્યુઅલ એટલે ખરેખર. મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ એટલે ઉત્પાદન પ્રક્રિયા ઓફ ફાયર વર્ક એટલે કે ફટાકડાની, ઈ સિમ્પલ સરળ છે. ફટાકડાની મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ છે, ઉત્પાદન પ્રક્રિયા છે, તે એકદમ સરળ છે. ધ રો મટીરિયલ રિક્વાયર્ડ એટલે કે કાચો માલ જે જરૂરી છે તે આર ફ્યુલ એટલે કે ઈંધણ, બાઇન્ડર્સ એટલે કે બાંધવાની વસ્તુ, ઓક્સિડાઇઝર એટલે કે ઓક્સિજન આપવા માટે એક વાઇટ આપણે જેને કહીએ છીએ તે ઓક્સિડાઇઝર, ટુ મેક ઇટ બર્ન એટલે કે તેને સળગાવવા માટે, એન્ડ અ ફ્યુ અધર મટીરિયલ્સ અને થોડાક બીજા મટીરિયલ. ધ ઇન્ગ્રેડિયન્ટ્સ આર ગ્રાઉન્ડ એન્ડ મિક્સ્ડ વેલ. ઇન્ગ્રેડિયન્ટ્સ એટલે કે કાચો માલ, જે તત્વો છે તે આર ગ્રાઉન્ડ એટલે કે એને ભૂકો કરવામાં આવે છે, એન્ડ મિક્સ્ડ અને ભેળવવામાં આવે છે વેલ સારી રીતે. ઇન્ગ્રેડિયન્ટ્સમાં શું આવશે? તો કે એલ્યુમિનિયમ ધાતુ અને બ્લેક પાવડર. આ એલ્યુમિનિયમ અને બ્લેક પાવડર છે તેને દળી નાખવામાં આવે છે અથવા તો તેનો ભૂકો કરી નાખવામાં આવે છે અને તેનું મિક્સર એટલે કે ભેળસેળ કરી દેવામાં આવે છે સારી રીતે. ધ મિક્સચર ઇઝ પુશ્ડ થ્રુ અ મશીન. આ મિક્સચર છે તેને એક મશીનમાં પુશ કરવામાં આવે છે, અંદર નાખવામાં આવે છે. ફ્રોમ વિચ ઇટ કમ્સ આઉટ એઝ અ લોંગ રોલ્સ ઓર સ્ટ્રીપ્સ, કે જેનામાંથી તે જે ભૂકો છે તે કઈ રીતે બહાર આવે છે? તો કે લોંગ રોલ્સ અને સ્ટ્રીપ્સના ફોર્મમાં. લોંગ રોલ એટલે કે કોઈ પણ નળાકાર આકાર, અને સ્ટ્રીપ્સ, સ્ટ્રીપ એટલે જે પાતળી પટ્ટી હોય તેને સ્ટ્રીપ કહે છે. તો આ બેમાંથી એક આકારમાં તે મશીનમાંથી બહાર આવે છે. એન્ડ ધેન રોલ્ડ ઇન કાર્ડબોર્ડ ઓર ઓલ્ડ ન્યૂઝપેપર વિથ અ ફ્યુઝ, અને ત્યારબાદ તેને ગોળ વીંટાળી દેવામાં આવે છે પૂઠાથી અથવા તો જૂના છાપાથી વિથ અ ફ્યુઝ એક વાઇટ સાથે. એટલે કે ફટાકડો કઈ રીતે બને છે એ આપણને આ પેરેગ્રાફમાં આપેલું છે. ફટાકડા બનાવવા માટે કાચા માલ તરીકે શું જોઈએ? તો કે ઈંધણ. ઈંધણ તરીકે આપણી પાસે બ્લેક પાવડર હોય છે. ત્યારબાદ બાઇન્ડર. બાઇન્ડર એટલે બાંધવા માટેની વસ્તુ, જેમ કે ન્યૂઝપેપર અથવા પૂઠું. ત્યારબાદ ઓક્સિડાઇઝર. ઓક્સિડાઇઝર એટલે ફટાકડાને સળગવા માટે ઓક્સિજનની જરૂર પડે તો ઓક્સિડાઇઝર એમાં રાખવામાં આવે છે, અને બીજા થોડાક મટીરિયલ્સ. હવે શું કરવામાં આવે? તો કે બ્લેક પાવડર અને એલ્યુમિનિયમ ધાતુ છે, બરાબર, આ બંનેને ભૂકો કરી નાખવામાં આવે અને સારી રીતે ભેળસેળ કરી દેવામાં આવે. ત્યારબાદ આ મિક્સચર છે, બરાબર, આ બંને ભૂકા છે તેને મશીનમાં નાખવામાં આવે કે જેનાથી તે જ્યારે બહાર આવે છે ત્યારે નળાકાર અથવા તો પાતળી પટ્ટીના સ્વરૂપમાં બહાર આવે છે, અને તેને પૂઠામાં અથવા તો જૂના છાપામાં વાળી દેવામાં આવે છે, બાંધી દેવામાં આવે છે, અને સાથે એક ફ્યુઝ એટલે કે વાઇટ કરી દેવામાં આવે છે, અને આ રીતે ફટાકડો તૈયાર થઈ જાય છે. તો
फटाकड़ो कई रीते बने ते आजे आपणे जोयुं अने फटाकड़ामां जे अलग अलग रंगों उत्पन्न थाय छे ते पण आजे आपणे जोयुं। आ बाबतमां तमने कई न समजाणुं होय तो तमे कमेंट करीने मने जणावी शको छो। आज बस आटला सुधी ज भणीए, नेक्स्ट लेक्चरमां आपणे आगळ जोईशुं।